પણ પરિવારમાં રહેનારી વ્યક્તિની વાત કોઈ સાંભળતું નથી અને ભક્તને ગાણામાં ગણી નાખે છે અને ઘટના જ્યારે ઘટે છે ત્યારે દોષ મારો કાઢે છે કે ભગવાનને ગમ્યું તે ખરું. જીવનો સ્વભાવ છે કે ને કે જીવનમાં તમારું હિત થવાનું હોય પણ અહંકારી જીવ કોઈનું માનવા તૈયાર નથી થતો સાહેબ. અને માનવા તૈયાર થતો નથી ત્યારે જે ઘટના ઘટે છે ને એ હંમેશા ઘટીને જ રહે છે સાહેબ. દ્રૌપદી જરાય ચિંતા કરીશ નહીં, આ કર્મ કર્યું કોને? મહારાજ અસ્વસ્થામાં. કારણ ચોર ચોરી કરે નિશાની મૂકીને જાય, અસ્વસ્થામાં ગયા તો ખરા પણ પોતાના પગની અંદર જે ચરણદાસ હતા ને એ ચરણદાસ છોડીને જતા રહ્યા છે. દ્રૌપદીએ સંકલ્પ કર્યો, નાથ ગમે તેમ કરી અસ્વસ્થામાંને પકડી લાવો, એનો પાટલો બનાવીને એની પર બેસીને સ્નાન ના કરું તો મારું નામ દ્રૌપદી નહીં. ભગવાને અર્જુનને આજ્ઞા કરી, અર્જુન રથ તૈયાર કરો. અને અર્જુને રથ તૈયાર કર્યો મહારાજ. ભગવાન રથમાં બેઠા પ્રયાણ કરતા કરતા જંગલના માર્ગમાં હાલ્યા મહારાજ. પણ જ્યાં પરમાત્માએ આ લીલાને જોઈ અને મનમાં સંકલ્પ કર્યો કે અસ્વસ્થામાં તે તો દ્રૌપદીના પારેવા જેવા પાંચ બાળકો મારી નાખ્યા છે ને, એક વાર મારા નિકટમાં આવ, તારા રૂપને ભયંકર કુરૂપ કરી નાખું કે તું તારું પોતાનું સ્વરૂપ અરીસામાં જોતા ગભરાય નહીં તો મારું નામ દ્વારિકાનાથ નહીં. અને જીવનમાં ધ્યાન રાખજો કે જ્યારે જ્યારે નિર્દોષ વ્યક્તિને તમે દંડ કરો છો ને તો ભગવાન પરિવારની અંદર કોઈ કુરૂપ વ્યક્તિને મોકલે છે કે જે તમારા પરિવારની બરબાદી લાવી દે છે સાહેબ. જ્યાં કરુણા થઈ અને જંગલના માર્ગે હાલતા હાલતા દૂરથી અસ્વસ્થામાંને જોયા, ભગવાને કહ્યું અર્જુન અસ્વસ્થામાંને પકડી લે. મહારાજ રથમાંથી કૂદકો મારી અર્જુને દોટ મૂકી જઈ અને અસ્વસ્થામાંને પકડ્યા, નિકટમાં લાવ્યા. ભગવાને કહ્યું અસ્વસ્થામાંને મારી નાખ અર્જુન, મારી નાખ. કે છે ને શગપનિયાળા આવે અર્જુન ને યુદ્ધમાં બહુરે મુજાવે અર્જુન ને, શગપનિયાળા આવે અર્જુન ને શગપનિયાળા આવે અર્જુન ને, શગપનિયાળા આવે અર્જુન ને શગપનિયાળા આવે. સગપણિયાડા આવે અર્જુન ને યુદ્ધમાં બહુરે મુજાવે અર્જુન ને, સગપણિયાડા આવે અર્જુન ને સગપણિયાડા આવે. હે કુરુક્ષેત્રના મેદાનમાં અને રથને મધ્યમાં લાવે, કોને મારું કોને ના મારું એ વાત મને મનમાં મુજાવે અર્જુન ને સગપણિયાળા આવે અર્જુન ને સગપણિયાળા આવે અર્જુન ને સગપણિયાળા આવે. એ ગર્વ જે અર્જુન ખીજડો ગયો અર ઘર જસ દ્રૌપદી દાસી ગઈ હૈ, ગરજસ ભીમ રસોઈ પકાવે ગરજસ દીદી ગુલામ રિજાવે, ગર્જ ભરી સ્લોગન મે ધર ગર્ભ બિના કોઈ આવે ન જાવે, કવિ ગંગ કહે સુન સાયક ભર્યક, ગર્જ ભરી સ્લોગન મે ગર્જ
अर्जुन ने युद्ध मा बहुरे मुझावे अर्जुन ने सगपण आड़ावे अर्जुन ने सगपण आड़ावे अर्जुन ने सगपण आड़ावे अर्जुन ने सगपण आड़ावे हड़वे रे ने हरि ये कयो प्रभु अर्जुन मारी नाख અર્જુને કહ્યું ભગવાન ને દ્વારિકા નાથ અસ્વસ્થમાં મારો વેરી નથી દ્રૌપદી નો વેરી છે અને દ્રૌપદી જે સજા કરે તે ખરી મારાથી સજા ના થાય ભગવાને કહ્યું અર્જુન પણ કહ્યું ને ભાઈ સજાનો દંડ તો બધાઈ કરી શકે પણ સજાના ગુનેગાર જયારે વ્યક્તિ સામે ઉભી હોય અને દંડ કરવાની જગ્યાએ એ જ વ્યક્તિને જયારે જેનો ગુનો કર્યો છે એ વ્યક્તિ જયારે એને ક્ષમા કરી દે ને તો આ જગતની અંદર એના જેવો કોઈ વીર નથી સાહેબ ભૂલનો દંડ કરવો તો સહેલો છે પણ દંડની જગ્યાએ એને ક્ષમા આપી એની પર કૃપા કરવી બહુ અઘરી છે ભગવાને કહ્યું અસ્વસ્થ મને દુર્ડાવતે બાંધી દો દુર્ડાવતે બાંધ્યા રથમાં લીધા ભગવાન પ્રયાણ કરતા કરતા અસ્વસ્થમાને છાવણીના નિકટમાં લાવ્યા છાવણીની બહાર જે અસ્વસ્થમાને ઉભા કર્યા છે જઈ અને દ્રૌપદીને કીધું દેવી તમારો વેરી આવી ગયો છે અને દ્રૌપદી છાવણીમાંથી બહાર આવ્યા મહારાજ અસ્વસ્થમાને દુર્ડાવતે બાંધેલા જોયા ને એટલે દ્રૌપદીએ સાડીનો છેડો આંખની પાસે મૂકી દીધો અને હળવે રહીને કહ્યું મહારાજ મુચ્યતામ મુચ્યતામેશમ બ્રાહ્મણમ નિતરામ ગુરુ વાચમ સાસહંત્યસ્ય વંદનાનયનમ સતિ મારો દિનસ્ય જનની ગૌતમી પતિદેવતા યથાહં મૃતવત્સાર્થા રુદિમ્યશ્રુમુખી મુહુઃ ઉચ્ચતામ ઉચ્ચતામેશમ બ્રાહ્મણમ નિતરામ જેવા દ્રૌપદી આવ્યા સાડીનો છેડો આંખની પાસે મૂકી દીધો અને હળવે રહીને કીધું કે મહારાજ અસ્વસ્થ મને છોડી દો છોડી દો એક વાર નહીં બે વાર શબ્દ પ્રયોગ કર્યો મુચ્યતામ મુચ્યતામેશમ બ્રાહ્મણો નિતરામ ગુરુ મહારાજ એક વાર મુચ્યતામ એટલે કીધું હે દ્વારિકાનાથ દ્રૌપદીએ કીધું અર્જુનને મહારાજ બ્રાહ્મણનો દીકરો જન્મે ત્યારથી જગતનો ગુરુ હોય છે એક તો અસ્વસ્થમાં જન્મે બ્રાહ્મણ છે અને અસ્વસ્થમાંને મારી નાખ્યા પછી બ્રહ્મહત્યાનો દોષ લાગશે માતે છોડી દો અને બીજી વાર છોડી દો એના માટે કીધું કે મહારાજ સાંભળો એક તો અસ્વસ્થમાં બ્રાહ્મણ છે એના પિતાનું મૃત્યુ થયું છે એની મા બિચારી વિધવા બની છે અને કદાચ અસ્વસ્થમાંને મારી નાખીશું ને તો બ્રહ્મહત્યાનો દોષ તો લાગશે પણ સાથે સાથે એની વિધવા માતાનો નિશાસો લાગશે અને કહ્યું ને ભાઈ સજ્જન માનસ સજ્જનતા છોડતો નથી દુર્જન માનસ દુર્જનતા છોડતો નથી પડી પટોળે ભાત ભાટે પણ પીટે નહીં આ જગતમાં જે સજ્જન વ્યક્તિ છે ને એનું તમે ગમે તેટલું અહિત કરો પણ તમે જોજો
એને ખબર છે કે આ વ્યક્તિએ મારું અહિત કર્યું છે, પણ તમે એની પાસે જશો ને એનો સ્વભાવ નહીં છોડે. એને ખબર છે, છતાંય એ તમારી પર દયા કરી ને તમારું કામ કરી દેશે. કારણ એનો સ્વભાવ છે અહિત કરવાનો, અને મારો સ્વભાવ છે એનું કલ્યાણ કરવાનો છે. ભગવાને હળવે રહી અર્જુનને કીધું, અર્જુને એક કામ કર, અસ્વસ્થામાંનું શિખાછેદન કરી નાખ.